એટલે મારા તમને એ બતાવવું છે કે મોટી મોટી માતાઓ તમે ખોરો છો, મશાણી મેળડી સધી માતા, પણ પેલા તો તમારા ઘેર તમારા લોહીએ લાગતા પિતૃ પૂર્વજ 71-72 ને રાજી કર લો. માતાનું કોઈ દુઃખ હશે ને તો તમારી નોની અમથી 72 આવડી હશે, જેટલી આવડી ને, પણ મશાણી મેળડી ને રોગ છે કે ઉભી રહે મારી વસ્તી છે એવું. આ તમને નવી વાત લાગશે, આટલી નોની 72 મશાણી મેળડી ને રોગ કે એવી ચેવી પૂર્વજ રાજી છે, પણ એનામાં કઈક સત્તો પૂનતો નાખો, તમે બેલેન્સ તો નાખો, પાવર તો કઈક આલો, તો પાવર વાપરે. આ શું ખોટું? એના કઈક પાવર હોય તો એ પાવર નો યુઝ કરી શકે ને, લો બેટરી હોય એટલે પછી મોબાઈલ હેડ થરો, તમારો બેટરી લો હોય તો મોબાઈલ હેડ છે, એના માટે ચાર્જિંગ કરવું પડે. અને ચાર્જિંગ તો બરોબર છે, ચાર્જિંગ વગરનો મોબાઈલ નકામો હોય છે, એના માટે ડેટા પૂરવા પડે. એવી રીતે પૂર્વજ છે ને એ ખાલી બેટરી સમજો, તમારી ઘરની ખાલી ખાતું છે, જેમ કે આને કોઈ પૂનદોન બહુ કર્યા નહીં. હવે તમે ખાલી શું કરો, વધાર નહીં, તમારા પિતૃ પૂર્વજ 71-72 ના ખાલી પાટલી પર દીવો કરી અને વ્યવહાર આલો ને અને પાણી પીવડાવો ને, એટલે આટલા વર્ષોથી જે એની ભૂખ હોય ને એને શાંત થઈ જાય એટલે આનંદ થઈ જાય ને, કે ઘણા વર્ષો પછી મને કોઈએ પાણી પીવડાવ્યું. પાણી તો એ પીવા નહીં આવો ને રૂબરૂ, પણ તમે એના ધરાવશો ને અર્પણ, દેવનો તો શું સૂક્ષ્મ રૂપે તમે મન માતા નામ કરીને ધરાવો એટલે હું પામી લઉં છું ને, એવી રીતે તમારા પૂર્વજ ને ખાલી ધરાવો ને, એમ પાણી ધરાવો ને, એટલે એના જે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને, એનો સંતોષ થઈ જાય પેટમાં. જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો, પછી તમે ત્યાં શાંત થઈ જાઓ અને ભૂખ્યા હોય ને કોઈક તમને કઈ કહેતો, કેવું મગજ જાય છે. એટલે પૂર્વજ જો કઈક સાનિધ્યમાં એવા આવે છે, પેલા નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક હતા, જગત માં માતા ભગવાન જેવું કશું હોય નહીં, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. જેના એવું હતું કે આ બધું અંધશ્રદ્ધા છે, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. તો વિચારો, અને દેવ એવું કદાચ મજબૂર કરે, તમને એવું મજબૂર કરે, એવા તકલીફો નાખે, એવા ઝીણા તકલીફો એવો વધી જાય ને, ભાઈ માણસ કંટાળે ને, એટલે કે સારું ચોક જોડાવા જવું પડશે. એટલે ભૂવા જોડ જાઓ, પૂર્વજ બતાવો, કોઈ મેળડી બતાવો, કોઈ સધી બતાવો, તો એ બધી સાચી કઈ એ પ્રશ્ન કરો ને. રામ 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 રામ. આજ રવિવાર નહી, જલ્દી આવીજો, ફરી એક વાર જલ્દી ફટાફટ આવી જાય, બધા આંખો બંધ કરીને વિચારો તો તમને એવું લાગશે હજુ 2 દાડા પહેલા જ રવિવાર જ્યો, તમારું આખું અઠવાડિયું જતું રહી ખબર ના પડી. તો મારા સાનિધ્યમાં આવો છો ને, તારી આવતા જતા રહેજો, તમારું એકદમ જીવન સુખમય મંગલમય ના જીવન કાઢ્યા લો તો બહુ સર નહી, ભલે તમારા જીવનમાં દુઃખ હશે કે સુખ હશે, પણ એના દુઃખની અનુભૂતિ કરાવડાઈશ અને એના સુખનું અભિમાન કરાવડાઈશ. બસ ભક્તિ ભાવમાં આવી રંગઈ અને દરેક પોતપોતાની કુળદેવીના શરણમાં જાય એવી મારી ઈચ્છા છે. એટલે તમે બધા ઓટોમેટિક મારા સાનિધ્યમાં આકર્ષિત થઈને આવ્યા છો, કોઈને લોભ લાલચ આલી નહીં કે આવજો કરોડપતિ બન્યા લીશ, કોઈને લોભ લાલચ આલી નહીં કે આવજો તમારા બધાના દુઃખ મટાડી દઈશ, કોઈને એવા દાવા ગેરંટી નહીં આવ્યું આવજો હું કેન્સર મટાડી દઈશ, પણ છતાંય
મારા સાનિધ્યમાં આવ્યા પછી તમને મારા શબ્દોથી, મારા પ્રવચનથી, મારા ધોમે આવવાથી, મારા દર્શનથી તમારી આત્મામાં કદાચ સંતોષ થતો હોય ને તો હું તમારા માટે હાચી હશો, આવું કહું છું. મારું સાચા ખોટાનું પ્રમાણ મારા ભાવિકો, હજારો ભાવિક આજ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા. આજ આખું મેદાન નાનું પડ્યું. જો આવા બીજો બોજ એક મારી પર નવો આવ્યો, હવે મારે જગ્યા ચોખવારવી પડશે. આ શું ખોટું? મારે ત્યાં ગામના એવા કોઈ મોટા એવા હોલ નહીં કે જો મારા ભાવિકો આવી રહે. ગામમાં તો એવી મોટી હરખી જગ્યા નહીં કે જો આટલા બધા ભાવિકો અને આટલા બધા પાર્કિંગની વ્યવસ્થા થઈ જાય. એટલે થોડી બારે જાતી 2 કિલોમીટર દૂર આવી હતી, પણ અહીં એનું એ જ થયું. જો ચારે બાજુ જો તો ખરા, બેઠા છે એટલા, બાર ઉભા છે એટલા, પેલી બાજુ ઉભા છે, ખૂણામાં ઉભા છે, અડધા છેક પાર્કિંગમાં ઉભા છે, અડધા બાર રોડ ઉપર છે, અને બાર તો મેરો ભરાયો. જો એટલે આ સ્ટાફમાં બેઠા છો ને, પણ મને નહીં ગમતું, નહીં લાગતો. જેટલા નહીં લાગતો ભલે, પાસે તમને તાપ લાગતો હોય ને હું છોડામાં બેઠી બેઠી બોલ બોલ કરું, સારું ના લાગે. હું તો એ માતા છું, મારા દીકરાને મારા ભક્તને તાપ લાગતો હોય ને તો એને મારા ચુંદડીનો છોડો માથે રાખું. પણ આવો તાપ પડતો હશે, પણ કદાચ થોડી ઘણી ગરમી લાગશે ને તમારા જીવનમાં, મારા ચુંદડીના છોડા કરવાના આવું તો સોલંકી પેઢીની બહુ છે. માથે કદાચ મારા જેવી માતાનો ઓઢણા હોય ને તો ઓઢણાની આરપાર ભલે તમને બહુ ખતરનાક ભય લાગતો હોય, ડર લાગતો હોય કે હમણાં મારી પર વીજળી પડશે, હમણાં મારી પર વીજળી પડશે, પણ એ ઓઢણાની અંદર જે દીકરો, જે બાળ, જે મારો ભક્ત, એ ઓઢણાની અંદરથી એ વીજળીને જોતો હોય કે હમણાં મારી પર પડશે, પણ એને એવો વિશ્વાસ હોય કે મારી માથે માના, મારી માના ઓઢણા છે, કોઈની તાકાત નહીં મારો વાર આંકો કરવા. એટલે સંસારમાં આવા દુઃખ કષ્ટો તો સજ, તારે તો મંદિરોમાં ભીડ માતી નહીં. દુઃખ સજ, કષ્ટ સજ, અસહનીય છે કે જેની પીડા બીજો મહેસૂસ ના કરી શકે. આજ તમારા દરેકના દુઃખ એવા છે, તમે જ સમજી શકો. બાજુવાળો સમજી શકે, તમારા પપ્પા સમજી શકે, તમારી મમ્મી સમજી શકે, તમારો ગમે તેવો ખાસ મિત્ર હશે એ નહીં સમજી શકે. એ સલાલ છે, જ્ઞાન હાલ છે. શું કહે છે? તમે કહે છો કારું નોકરી કરું, નોકરી ધંધો મારું મેર જ નહીં આવતો, તો કે તું હકેથી નોકરી નહીં કરતો ને એટલે હતો હવારમાં ઉઠી મહેનત કરો તાર કદાચ તમને હરખો પગાર મળે. તો મારા દીકરા એવા ગોડા નહીં, હવાર 7 વાગે ટિફિન લઈને જનારા છે, હું આવું કહું છું. બધા મહેનતું છો, કરો છો ને મહેનત? કોઈ ઘેર બેઠા થોડી માતા જોડે માગે છે, હું જોઉં જ છું. જો દીકરાઓ મહેનત કરે તો દીકરીઓ ઘરનું કામકાજ કરે, બધું કરે ને, એમાં ચોરી રાખો છો? તો બસ તમે તમારું કર્તવ્ય કરો જ છો, પણ તમે તમારું કર્તવ્ય કર્યું છતાંય તમને ફળ નહીં દેખાતું. તમારી મહેનત કરીને થાક્યા બધાય, જો મહેનત કરીને ના થાક્યા હોત ને તો મારા સાનિધ્યમાં ના આવ્યા હોત. બધાએ મહેનત કરી લીધી, પોતાની બુદ્ધિ બળ બધું વાપરી લીધું, પૈસા કમાવા બધું કરવા, પણ છતાંય સફળતા ના મળી ને એટલે ભગવાન માતાજી હોભર્યા. યાર આટલું બધું કર્યું પણ અમને કઈ લાભ થતો, એટલે તમારી અંદર એવી શંકા થઈ કે યાર આટલી બધી મહેનત કરું છું, આટલો પગાર લાવું છું, જેવો પગાર આવતો નહીં એ પહેલા તો કદાચ બધું પાણીની જેમ ભેડફાઈ જાય છે. દવાખાનામાં જતું રહે, કોઈ નુકસાન આવી જાય, કોઈ સાધન ખરાબી થઈ જાય, કોઈ નોનો એક્સિડન્ટ થઈ જાય, કે ગમે તે કંઈક દાગીનો પડી જાય, પૈસા પડી જાય, બેંકમાંથી ઓટોમેટિક કોઈક ખાતામાંથી કાઢી લે, આવું બધું બને છે ને. એટલે તમને એવું શંકા થતી કે આરું કોક હોવું જોઈએ, આટલું બધું કરીએ છીએ છતાંય આપણા ઘરમાં બસતું નહીં,
આપણે મહેનત કરીએ છીએ, બધું કરીએ છીએ, એટલે ધીરે ધીરે જેમ જેમ સમયગાળો જાય, 2-5 વર્ષ 10 વર્ષ થાય ને, એટલે માણસને વિચાર આવે અંદરથી એક ઓટોમેટિક કે આરું કંઈક નડતર હોવું, આવ્યો ને બધાને વિચાર, આરું કંઈક વાતે કંઈક નડતર હોવું. તો એ નડતર કદાચ તમને એવી શંકા થઈ કંઈક નડતર છે, એટલે પહેલું તો તમે જો જ્યાં જ્યોતિષ બ્રાહ્મણ જોડે કે લો ને મહારાજ મારી આ કુંડલી જોવો ને, ભગવાને મારા લેખમાં શું લખ્યું છે ભવિષ્યમાં, આ તો હું બધું કરીને થાક્યો પણ મને તો સફળતા દેખાતી નહીં, સુખ દેખાતું નહીં, આ તકલીફો દાડે દાડે વધતી જાય છે, એટલે તમે ભવિષ્ય ચેક કરવા જ્યા અને કોકના હાથે બતાવ્યો, બતાવ્યો કે નહીં, કઈક દીકરા દીકરીઓ બધાએ કોઈ એવું કીધું કે હાથ જોવો તરત કે લો મારા નસીબમાં શું લખ્યું છે, મેં કર્યા જેને જેવું બતાવ્યું એવું બધું કરી થાક્યા, છતાંય સફળતા ના મળી. એટલે બારેજા ધોમની સોલંકી પીઢીની બહુચર માતાએ આશા જાગી, આવું બહુચર કહું, આ બધું કર્યું તમે કોઈ તમને સફળતા મળી. એટલે એક વિડીયોના માધ્યમથી બસ ફોન મચેડતા 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 અચાનક અડધી રાતે મારું વિડીયો આવી ગયું. આ ચા માતાજી પાસે ચુંદડી વાળા નવા આયા કે છે, પછી કે આ બધું અત્યારે બધું નાટકો બધા ચાલુ કર્યા છે, એવો પેલા વિચાર આવ્યો. પછી ધીરે ધીરે એક વિડીયો જોયું, પછી લાગ્યું સારું હોય ખરું, આવું આવા કળિયુગમાં આવા પરચા હોય ખરું, આ તો એમને ને એમના જ માણસો હોય છી ખબર પડે, એમ કરીને જોતા 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 બીજું વિડીયો જોયું, ત્રીજું વિડીયો જોયું, એમ કરતા કરતા તમારા ફોનમાં મારું ખાલી પ્રવચન આવી ગયું એક વખત. આ શું ખોટું, અને પ્રવચન આવી ગયું, પછી પ્રવચન હોંભર્યા પછી તમને ઓટોમેટિક એવી તલબ ચડી, એવો ઉત્સાહ જાગ્યો, ચારે બારે જા જાઉં, આવતા રવિવાર જાઉં, આવતા રવિવાર જાઉં, એમ કરતા 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 વિચારતા 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 કંઈક ને મારા સાનિધ્યમાં આવવા માટે 6 મહિના લાગ્યા, કંઈક ને 8 મહિના લાગ્યા, કોઈકને વર્ષ લાગ્યું, કોઈને 2 વર્ષ લાગ્યું, અને હજુ તમારા જેવા હજારો ભાવિક મારા ઘેર બેઠા હશે કે જેણે કોઈ દિવસ બારેજા ધામ સાનિધ્ય મારા સાનિધ્યમાં મારા દર્શને નહીં આવ્યા, છતાંય મને મનથી હૃદયથી મોનસે એવા નહીં મારા બહુચરના આશીર્વાદ. કે એમને કંઈક ની કંઈક વાતે મજબૂરીઓ હોય છે, કદાચ પુરુષને તો મજબૂરીઓ ઓછી હોય પણ આવી સ્ત્રીઓને દીકરીઓને ખાસ મજબૂરીઓ હોય, કે ઘરના હવા ના દે, પતિ મોનતો ના હોય, સાસુ સસરા મોનતા ના હોય, આ બધું હોય કે નહીં, પણ છતાંય જો તમારી બધી મજબૂરીઓ હતી, તમે હૃદયથી જીવ વાર્તા કે માં મારા આવું છે પણ મારો પતિ માનતો નહીં, માં મારા આવું છે પણ મારી સાસુ બહુ કકરાટ કરે છે, કોમ મૂકીને નાહી જાય છે કે રવિવારે માતાજીના દર્શન કરવા, એવું કદાચ બધી મજબૂરીઓ હતી ને તો તમારો ઘરવાળો નતો માનતો ને એને મેં માનતો કર્યો, આવું બહુ સર કહું, આ શું ખોટું. પ્રાર્થના કરી કે માં માનતા નહીં, માનતા થઈ જાય તો માં અમે બે ભેગા આવીએ, આ જો પતિ પત્ની ભેગા આવતા થઈ જાય, તમારા પતિની અંદર એ આસ્થા જગાડી, એક વિશ્વાસ જગાડ્યો અને એમને વિશ્વાસ આવ્યો, તારે ધીરે ધીરે કરતા કરતા જો મારા સાનિધ્યમાં બધાય નોનેથી મોડી મોટા વડીલ સુધી બધાય મારા સાનિધ્યમાં આવતા થયા કે નહીં, તો વિચારો. અને 18 નાથ એવું નહીં કે એક વર્ણ, 18 નાથ, કોઈ નાથ જાત મેં નહીં નાખી મારા સાનિધ્યમાં, 18 નાતના આયા, મુસલમાન સુધી આયા, ખ્રિસ્તી સુધી આયા, હિન્દુ બધા આયા, અને હિન્દુમાં જેટલી નાતો છે ને બધી નાતો મારા સાનિધ્યમાં આવી. તો વિચારો, નોનેથી લઈ મોટા વડીલ સુધી ચારે વર્ણ 18 નાતમાં મારું આ જ્ઞાન તમને આકર્ષિત કરતું હોય, મારા આ શબ્દો તમને આકર્ષિત કરતું હોય, તો સમજી લો મારું આ જ્ઞાન હું માતા દરેક માટે હરકીશું, આવું બહુચર કહું, ચાહે નજીક બેઠા હોય, ચાહે વચ્ચે બેઠા હોય, ચાહે છેક ખૂણા બેઠો હોય, એ ભલે કદાચ મને ખાલી હોંભરાતો હોય ને, મારો અવાજ ખાલી હોંભરતો હોય ને, તો અહીં બેઠા છે ને એટલા જ આશીર્વાદ મારા બહુચર ના ફળે. એટલે કહેવાની વાત એ છે કે બધા આશા રાખીને આયા છે કંઈક કરતા અમારું દુઃખ દૂર થાય, તમે ભૂવાય બહુ કર્યા કર્યા ને, બહુ અધડક, કેટલા વાત જ નહીં થાય એવી, ગણે નાય કેટલા બધા હજારો ને કહેતો હજારો, 500 કહેતો 500, અને બધાના મોઢે માં 500 ભૂવા કર્યા,
ભલે 500 ને 100 તો કર્યા જશે, અને 100 ને 10 તો કર્યા જશે, અને 10 ને 500 તો કર્યા જશે, પણ એ બધા ભૂવા કરી કરી કરીને બધી જે તે વિધિઓ બતાવી, ઉપાય સમાધાન બતાવ્યા, બધું કરીને આયા, ફરી નવું મારી જોડે કઈક નવું જોણવા આયા. અમુક ખાલી જોણવા જ આવે છે કે લાવ જતાજી એ માતાજી શું કહે છે, કરવું ના કરવું આપણા હાથમાં છે, પણ ખાલી જોણવા આવતા હોય ને, અને કરવું ના હોય ને તો મારા સાનિધ્યમાં આવતા નહીં, ઘેર બેઠા પ્રાર્થના કરજો. હું બહુચર રાજી રે, મારે તો એવા ભક્તોની જરૂર છે, ખાલી હું બોલું ને કે આમ કદાચ જુઠ્ઠું બોલું ને તો એ મોની જાય એનું કામ છે. જુઠ્ઠું તો હું બહુચર મારો રામ મને બોલવા ના દે, પણ કદાચ જુઠ્ઠું બોલું અને છતાંય મોની જાય ને એનું નામ અંધભક્ત કહેવાય. દુનિયાને કહેતી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા આ બધી અંધશ્રદ્ધા કહેવાય. તો હું એવું કહું છું, અંધશ્રદ્ધા હોય, આંખો તમારી બંધ હોય, આંખો બંધ કરીને જ તમે પ્રાર્થના કરી હોય ને, એ જ ભગવાન કે માતાજી હોંભરે છે. ખુલ્લી આંખે કદાચ તમે પ્રાર્થના કરી હોય તો લેખેલી નહીં લાગતી. તમે ચોક મંદિરે જાઓ, કોઈ પણ માતાજીના સાનિધ્યમાં જાઓ, તો તમે આગળ ઉભા રહો, દર્શન કરો ને, તો હાથ જોડો ને, તો ઓટોમેટિક આંખો બંધ થઈ જાય છે, થઈ જાય છે ને, તમારી ઈચ્છા વિરુદ્ધ ઓટોમેટિક આંખો બંધ થઈ જાય. અને આંખો બંધ થયા પછી તમે મનથી સ્મરણ કરો, હે માં મને આ તકલીફ છે, માં બારે જાની સોલંકી પીઢીની ખુખાર મેલડી મારી દૂર કરી આવજે. રામ કે આંખો બંધ કરી અને તમે મનથી સ્મરણ કરો કે માં તું હજારોના દુઃખ દૂર કરે છે. માં અમે જોયું, વિડીયો જોયા, પરચા જોયા, બેઠકો જોઈ, માં કંઈકના મોઢે તારા વખાણ વાપર્યા, તો માં તું બધાનું કરશ, તો મારું કરિયાલ ને, એ ખાલી આંખો બંધ કરી અને મનથી સ્મરણ કરશે ને, તોથી જ એનો સંદેશો મારી સુધી પહોંચી જાય છે, પહોંચી જાય છે ને. તો તમારે આવી આંખો બંધ કરીને જ હેડવું પડશે. કેવું, હું એવું કહું છું કે મારી પર ઓધરો વિશ્વાસ હોય તો જ હું કામ, નકર ખુલ્લી ઓખે વાળા તર્ક વિતર્ક વાળા પ્રમાણ વાળા આવ એના માટે હું બેકાર છું. એવું નહીં કે હું પ્રમાણ હાલી નાખું. કોઈ દુનિયાનો માણસ એવો આવી જાય અને કે તું માતાજી જબરી હોય તો મને આટલું પ્રમાણ હાલ તું મોનું, તો હું એને એવું કહું છું, તારા મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં, મારા કોઈ તારા પ્રમાણ હાલવાની જરૂર નહીં, મારા હજારો મોણવા વાળા છે. આજના માણસ આ રીતે પ્રમાણ માગે, તમે બધા તમારા ભુવા જોડે આવી રીતે પ્રમાણ માગ્યું હશે. હવા મહિનામાં ચોકથી આકસ્મિક લાભ થાય તો મોનું કે, મારા ખાતામાં અચાનક પૈસા પડી જાય તો મોનું, તો દેવી શક્તિ એવી ગોડી નહીં કે તમારી ચાવીઓથી ચાવી જેમ ભરાઈ જાય, ભરાઈ જાય. તમે મન છેતરવા આવો અને આવું બોલીને કહેશે કોમ કરાવી લઉં, તો હું એવી ગોડી નહીં કોમ કરી લઉં તમારું, આ શું ખોટું. એટલે અને પ્રેમની ભાષાથી કોઈ પણ દેવી શક્તિ તમારી ઘરની હોય કે બહારની, કોઈ તમે જેને માનતા હોય એ માતા હોય કે હું માતા હોય, ખાલી પ્રેમની ભાષા દેવ સમજે. તમે ચરબીથી કહો કે ખુખાર મેલડી મારું કામ કર્યા, તો એમ કે જા સોની મોની ઘેર, તારી દાસી નહીં, તારી નોકરાણી નહીં, તારું કામ કરે, તું કેમ કરું. પણ પ્રેમથી કે હે મા, હે બારે જા વાળી, બહુચરના ખાતાની, ઉગતા પહોરની, રોમવારી, કુખાર મેલડી, ખાલી કોક મનથી આવા ધીમા ધીમા શબ્દોથી મન ભાવ આલે ને, એટલે અશક્યનું શક્ય બનાવી દઉં સોલંકી પીઢીની મેળવી. એટલે આવા વાંધરા રહેજો, જેવું ખુલ્લી આંખો રાખવાની છે, પણ તમારી શ્રદ્ધા વાંધરી રાખવાની. જેવી માં તારા પરચા જોઈ લીધા અમે, માં તારો અનુભવ કરી લીધો, માં તું તો સપને હળાહળ કળિયુગમાં આવા હળાહળ કળિયુગમાં સપને વાતો કરે, માં આવું સત્તો અમે જોય નહીં જોયું, આવો અનુભવ થયો ને, આવો આંધરા થઈ જાઓ. તમે આંધરા થઈ જાવ છો ને, એટલે તમારે કોઈ બળ કરવાની જરૂર નહીં પડે. જેવું ધોનથી મગજમાં ઉતારે જ એક વાત, તમારી મજબૂરીઓ તમને દીવા બત્તી ભક્તિ કરવાનો ખૂબ ફરક છે, પણ તમારે જો એવો સમય નહીં આલી શકતા. કોઈ નોકરી ધંધો કરે, કોઈ
પોતાનો બિઝનેસ છે, ધંધો છે, કોઈ ચાર દાડે ઘેર આવશ, કોઈ ડ્રાઈવરિંગ ડ્રાઈવર છે, કોઈ ગાડી ચલાવ અઠવાડિયે ઘેર આવશ, એટલે તમે એ ટાઈમ નહીં આલી શકતા દેવનો, કેમ કે તમે સંસારમાં છો. એટલે જે રીતે તમારે પૂજા પાઠ કરો, જે રીતે સમય આલવો, એ સમય આલી શકતા. પણ હું એવું કહું છું, જો તમને દેવી શક્તિ પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે એવી અત્યાર હયાતમાં કદાચ હાજરમાં એવી શ્રદ્ધા બંધાઈ જઈ હોય કે મારી માં ઘેર સાક્ષાત બેઠી છે, એવું થયું કે નહીં મનથી, કે અમારી માં અમારા ઘેર જ છે, હૃદયથી તમે તમારી માતાને આગળ જાઓ ને તો હું ખુખાર મેરડી યાદ આવી જાઉં છું, કે માં ખુખાર મેરડી આવું જબરું બોલતી હોય તું ચમ નહીં, એવી શ્રદ્ધા બંધાઈ છે ને. તો બસ હવે તમને શું કહેવાનું, માતાને તમારી શું પ્રાર્થના કરવાની, કે હે માં મને ભક્તિ કરતા આવડતું, માં મારી જોડે કોઈ જ્ઞાન, માં મારું કોઈ એવું બળ નહીં કે માં તારી ઉપાસના કરી શકું, તારી ભક્તિ કરી શકું, માં હું તો એકદમ નિર્બળ છું માં, પણ જો હું તારો દીકરો હોય અને તું મારી માં હોય ને તો માં હું તારા ભરોસે વાંધરો રહું છું માં, જો ખાડો આવે તો ખાડામાં પડવા ના દેતી, હું મેલડી આવું બોલું. તો કદાચ આવી રોડ ઉપર જતા હશો વાંધરા વાંધરા થઈ અને વચ્ચે કદાચ ખાડો આવશે ને, અને વાંધરો માણસ કદાચ જતો હોય ને અને તમારા જેવા કોઈ સજ્જન માણસ જોઈ જાય ને કે બાપડો વાંધરો વાંધરો જાય છે આગળ ખાડો છો, તો હાથ પકડીને તરત તમને સાઈડમાં લઈ જાઓ, લઈ જાઓ ને, એવી રીતે વાંધરા થઈ જાઓ ને તો આગળ ખાડો આવો ને તો તમારી માં પહેલી આવીને હાથ ઝાલે, દીકરા આગળ ખાડો છો તું આગળ જા, અને કદાચ ખાડો આવો અને સાઈડમાંથી લઈ જાય તમારી માં, અને પણ કદાચ હું સોલંકી પીઢીની ખુખાર મેલડી હોય ને તો ખાડો આવતા હનુમાનજીની જેમ ઉડીને કુદાડી દઉં. હા શું ખોટું? એટલે જ્ઞાન જરૂરી છે. હું જેટલું આલું છું તમારી માતાના આશીર્વાદથી જેટલું તમને મગજમાં ફિટ થાય છે ને એટલું બરોબર છે. પણ કોઈ ભૂવા બનવા હતર, કોકને જ્ઞાન આપવા માટે, કોકનું નામ મોટું કરવા માટે, જો આ જ્ઞાન તમે લેવાની કોશિશ કરશો ને, તમને જ્ઞાન તો કદાચ મગજમાં ઉતરશે પણ એના હૃદય પર, એના જીવનમાં એને કોઈ કામ આવશે. જે પોતાના માટે, સ્વયંના માટે જાતે જે જ્ઞાન જોવો અને ઉતારે મગજમાં, એ જ બીજાનો કદાચ આ રીતે પ્રવચન દ્વારા હજારોનો જ્ઞાન આલે હું મેળડી આવું કહું. મારા દીકરાએ જો કદાચ આવું લીધેલું જ્ઞાન એના જીવનમાં ના ઉતાર્યું હોય તો હું તમને ના કહેવું, કહું પેલા એનો અનુભવ કરાયો, ભક્તિ શું છે, પ્રેમ શું છે, આનંદ શું છે, પરમાનંદ શું છે, એ મારા દીકરાને અનુભૂતિ કરાવી ને, એટલે મારા દીકરાના માધ્યમ રાખીને હજારો દીકરાને કદાચ એની અનુભૂતિ કરાવવાની છે. પણ શંકા કાઢી નાખજો કે માતા નહીં, રોજ કહું છું હું સાક્ષાત દેખાઉં છું, કોઈને શંકા હોય કહો ના માડી તું તો જબરી સાક્ષાત છું, ભલે તારા દીકરાનું ખોડ્યું પણ તું અંદર બેઠેલી મેલડી તો અમે તને જોઈ જાય માં તું સાક્ષાત. તો શંકા કાઢી નાખજો. 24 કલાક હમણાં ડ્રોન ફરતું હતું પેલું, એવી રીત મારું માતાનું ડ્રોન 24 કલાક તમારા માથે ફરે, જો જાઓ, જો શું કરો, શું ના કરો, કોની જોડે શું વાત કરો, ગાર બોલો, બધું જોવું જોવું કે નહીં. તો 24 કલાક મારો કેમેરો તમારી ઉપર જ હોય છે. તો કેમેરો જો 24 કલાક ઉપર રહેતો હોય તો કંઈક ચોરી કરતા, કોકનો નેહા ખોલ્યાતા, કોકની જો ચીટિંગ કરતા, કોકનું અહિત કરતા, એ કેમેરા બાજુ નજર મારજો, જોવો છે. આ શું ખોટું? એટલે નવા પાપ નહીં થાય. શું નહીં થાય? નવા પાપ નહીં થાય. જૂના તો થઈ ગયા છે, કેમેરો તો હતો ઉપર હાઈ ક્વોલિટીનો, પણ એ કેમેરા હોમું તમારી નજર ના જઈ. ચમ તમે તો આમથી આમ ફોફા જ મારતા હતા, પૈસા જો મળે, રૂપિયા જો મળે. હા શું ખોટું? અમુક તો હેરતા હેરતા કદાચ જતા હોય રસ્તા પર તો નેચે જોતું જોતા હેડે ખારું હોની નોટ મળી જાય, એટલે કોઈ દાડે ઉપર તો તમે જોયું જ નહીં, એટલે ખબર જ નહીં કે ઉપર કોઈ કેમેરો છે જબરો કે આપણને 24 કલાક જોવો છે, બરોબર. પણ હવે એવું ધ્યાન રાખજો 24 કલાક કેમેરો ઉપર રહેશે એટલે ચોરી કરતા વિચાર થઈ જશે,
તમારું મન છે, તમને ચંચલ મન છે, તમને ઈચ્છા કરાવડાવશે. એ કોઈ જોતું નહીં, 500 લઈ લે. પણ તરત આ 500 પકડતા યાદ આવશે. હા, ઉપર ડ્રોન ફરશે મેરડી માતાનું કે કુળદેવીનું, કોઈ રોમનું સમજે કે ના, આરું ભગવાનનું કેમેરો ફરસ કે ભૂલ થઈ જવા મેળ લીધા. આ ડરના માર્યા રીતે કદાચ તમે પાપથી બચી જશો, નવા ગુનાથી બચી જશો. અને જે જૂના ગુના કર્યા છે એનું ભેગું થયેલું છે, એનું ફળ તમે ભોગવો છો. અત્યારે તમને દુઃખનું કારણ છે તો કે માતાઓ, પણ માતાઓ નડી, તમને તમારા કર્મો જ નડ્યા છે. જે પહેલા અત્યારે ભૂતકાળમાં જે કર્યું એનું ફળ સ્વરૂપ આજે તમાર જે તે પરિસ્થિતિ સુખની દુઃખની ભોગવવાનો વારો. તોથી નક્કી કરી લો કે પહેલાનું કરેલું આજે કદાચ ઉગ્યું છે સુખ કે દુઃખ, તો આજે કરેલું ભવિષ્ય મને ઉગે, ઉગશે કે નહીં? આજે તમે જે તે કરો છો, પુનદાન કરો છો, રામનું નામ લો છો, ભજન કરો છો, પોતાની કુળદેવીની ભક્તિ કરો છો, પોતાની માને ભોણું ધરાવો છો, એને રાજી રાખો, એને મનગમતી ચુંદડી લાયા છો, કોઈ લાલ ચુંદડી લાવો, કોઈ લીલી લાવો, કોઈ વાદળી લાવો લાવો છો ને, તે બધું ભેગું થાય છે. તો તમારે ફળ માંગવાની જરૂર નહીં, તમારી માન ખબર જ છે કે મારા દીકરાને મારું ફળ આલવાનું. પણ અત્યાર સુધી જે ભૂતકાળમાં જે તમે કર્યું ને, એ કદાચ થોડું ઘણું ઓછું થશે ને, એટલે તમારી માં ટોપલા ભરી ભરી ના લેશે કે લે વાપર, તારા તાકાત હોય એસે કે નહીં એસે ને? તો તમે આવું જો ચાલુ રાખશો ને, તો 100% એવું કહું છું, તમારી માં કોઈ દુબળી પાતરી મારા જેવી જ છે. પણ સંકલ્પ એ કરવાનો છે કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં કોઈના બતાવ્યા મુજબ અમે વારણ કર્યું, ચોકી મારી, કોઈ વિદ્યાર્થી ટોટકા કર્યા, કોઈ સ્મશાનની વિદ્યા કરી, કોઈએ માં સ્મશાનની રખ્યાલી તો ઘેર લાઈન મિલી, માં કોઈએ કદાચ કોઈ મંત્રીને દોણા આલ્યા તો ઘરના ઉમરે બોધ્યા, કોઈ માં બતાવ્યું તે ખીલા માર્યા, એવું બધું કર્યું તમે. હવે તમારી માતાને એટલું એક શ્રીફળ વધેરી અને એટલી ખાલી બાહેધરી જવાબદારી લેવાની છે કે માં, જો તું મારી કુળની માતા ચામુંડ માતા હોવ અને કદાચ તું ચામુંડા કદાચ મારી આ વાત હોભરતી હોય, તો માં હું હૃદયથી તને પ્રાર્થના કરું છું કે માં, અત્યાર સુધી અજ્ઞાનતામાં જે તે ભૂવા કર્યા અને ઘરમાં કદાચ વારણ કારણ કરી અને બધી વિધિઓ ચોકીઓ મારી, માં એના કારણે જો કદાચ તું યાત્રા થઈ હોય તો એક શ્રીફળ આલું છું માં, આવક પછી ભૂવા નહીં કરવા. લખી રાખો કોરા સ્ટેમ્પ ઉપર કે પછી હોનાના પત્રક ઉપર, બીજે દાળ હોનાનો હુરત ના ઉગે ને તો ઉગતા નહીં મેલડી નહીં. એવું ખાલી એક શ્રીફળ માં તમારો બેડો પાર છે. કેટલો? એક શ્રીફળ. એવા તો હજારો શ્રીફળો કદાચ મારા સાનિધ્યમાં તમે રોજ દર રવિવાર ચાર ચાર લઈને આવતા હોય, તો ઘરની માતાને એક શ્રીફળ ના લાય તો એમાં તમે સ્વાર્થ રાખો કે શ્રીફળ માતાજી ના લઈશું તો માતાને પહોંચતું હશે કે નહીં? હું તો એવું કહું છું, એક શ્રીફળ વધેની ખાલી આટલી જવાબદારી લઈ લો. જેવી કે માં આટલું કર્યું એ કર્યું, હવે પછી નહીં કરવું. કોઈ ભૂવા કદાચ બતાવશે ને કે તારા ઘરમાં વારણ કરવું છે, તો એ ભૂવાને પેલા પૂછીશું કે આ વારવાનું છે એનું પેલા મને કહો, ઘરનું છે કે બહારનું છે, તળિયાનું છે કે કોઈ વરગાળનું છે? પણ તમે એવું તો પૂછ્યું નહીં, પૂછ્યું ભૂવાન. તમે ભૂવા બોલ્યા, 5000 આલ્યા, 10000 આલ્યા, 25000, જેને જેવા આલ્યા, જેને જેવા લીધા હોય એનથી મારે કોઈ લેવા દેવા, કોઈ ભૂવાથી મારે વિરોધ નહીં. પણ તમે ઘેર લાયા અને કદાચ ભૂવાજી ઘરમાં વાર્યું તો ખાલી એટલું તો પૂછવું હતું, ભુવાજી આ શેનું વારો? પણ તમને તો સ્વાર્થ હતો, જે હોય વારીને લઈ જાઓ, હારું થવાથી. ભુવો એવું કે તમે તમારે તમે હારું થવાથી મતલબ રાખો ને, જે હશે મારે જોવાનું છે ને. તો ભુવાના બાપની તાકાત ખરી કે એક એક નારિયેળ વારીને બહાર લઈ જાય ને તમને સુખ મળી જાય? એ નારિયેળમાં ગોડા તમારી માતાઓ રખડતી થઈ, હું મેલડી આવું કહું. ભૂવો શ્રીફળ ચાલે, ફરી પ્રવચનમાં મેં પહેલા કીધું હતું પણ આજ વધારે ભાવિકો છે એટલે મારો સંદેશો દરેક સુધી પહોંચે. ભૂવો શ્રીફળ ચાલે હાથમાં, એટલે ચુંદડી કે ચંદરવો કે કારી ચુંદડી કે નારાસડી બોથી અને ચોલ્લા બોલ્લા કરીને બે અગરબત્તી લઈને આખા ઘરના દરવાજામાંથી મોડીને છેક રસોડા સુધી બધે ઘરમાં ફરન,
પછી શું બોલે કે જે તે નડવા વાળું હોય, નડતર રૂપ હોય, એ બધું આવી જાઓ. શું કે જે તે નડતર રૂપ હોય એમના ઘરમાં એ બધું આવી જાઓ. પણ નડતી હોય તો ઘરની માતા નડતી હોય, નડવા વાળા તો તમારા પિતૃ પૂર્વજ હોય, તમારી ઘરની કોઈ દાદી શીખોતર હોય, તમારી ઘરની કોઈ બાર શીખોતર હોય, એ તો ઘરની હતી ને. પણ તમે એને કદાચ કોઈ ગુનો કર્યો હોય, એને બેહાડી ના હોય, અને કદાચ જોડતા હોય છતાંય કદાચ એનું કઈ પૂરું ના કરતા હોય, તો એ નડતી હોય. તે નારિયેળમાં બોલે તો ઘરની કુળદેવી થી મોડીન, પૂર્વજ થી મોડીન, બાર શીખોતર થી મોડીન, શીખોતર મુધી બધી બહાર જાય કે ના જાય, જાય કે નહીં, તમે વિચારો. ખાલી શ્રીફળમાં કોઈ બી ના બોલ ઉપર એક દેવ ઉભું રહે. પણ હું તો કહું છું કે કદાચ એ બારીન જો આમ કે આમાં જે તે નડતર રૂપ હોય, તમારા પૂર્વજ નડતા હોય તમને દાદા, દાદા કે શું કામ નડે, એ તો આપણા દાદા મન બહુ વાલ કરતા હતા, ચમ નડે કે દાદા વાલ કરતા હતા, બરોબર છે. પણ એ ભગવાન ના ઘેર જ્યા ને, પણ એમનો મોહ રહી જો તમારા, મારા છોકરા મારા જાયા પછી શું કરશે. એટલે ભગવાન કે લે મારા છોકરા છોકરા કરે, નવો મર્યા પછી તું એ જ ભટક. શું કે તું મર્યા પછી તું તને અહીંયા જ રે, પછી એ સૂક્ષ્મ રૂપ હોય દેખાય, જેમ હું માતા સૂક્ષ્મ રૂપ છું ને, હું દેખાઉં નહીં, સૂક્ષ્મ રૂપ છે. એવી રીતે એ આત્માનું એ ભૂતનું સૂક્ષ્મ રૂપ હોય, એટલે તમારા ઘરમાં એ દેખાય નહીં, અદ્રશ્ય રહે. એટલે તમને શું થાય, યારું દાદા એક બે વાર સપનામાં આવ્યા હતા, તો કે તો મરી જાય યાદ કર્યા છે, આવ્યા હશે. પછી એ દાદો પાછો તમને તો સપનામાં આવ્યો હોય, પછી તમારી કોઈ ફોઈ હોય ને, એ ફોઈ ના તો સપનામાં જાય, તો ફોઈ કોક દાડા આવે ને, તો ફોઈએ એવું કે દાદા સપનામાં આવ્યા હતા. પછી એના કોઈ મિત્ર હોય તો એ મિત્ર ની જોડે સપનામાં જાય કે ભાઈ આ ફલાણા ભાઈ સપનામાં આવ્યા હતા. પણ છતાંય તમે ના સમજો, અને પછી ભૂવા બોલાવીને પૂર્વત ને વારી મેલ્યા હો, તો પૂર્વત તો ચલો નારિયેળમાં જતો રે, બાર ચાર રસ્તા સુધી, પણ ભૂવો ઘેર જતો રે ને, અને નારિયેળ ચોક આગુ પાછું થઈ જાય ને, એટલે એ ડોહો સીધો હેરતો હેરતો તમારે ઘેર જ આવે છો, હોય ના જાય, ઉભો રે તને આવા આલુ કે મને પરાણે નાખી આવ્યો. એટલે શું કરે, પેલા તો તમારા ઘરમાં, તમારા ઘરમાં ઝીણી ઝીણી બીમારી ચાલુ કરે, એટલે તોય તમને ખબર ના પડે કે હશે તાવ તર્યો, એમ કરીને ગોળી દવાખાના કરીને તમે કદાચ તાવ બાવ મટાડ દો. પણ એક ના થયું પાછો બીજાને તાવ આવ્યો, એનું મટાડ્યું પાછું ત્રીજાને ચાલુ થયું, ત્યાં થયું થયું ભાઈ નોના બાળ ઉપર આવો, તારું ઘરમાં હમણાંથી બહુ બીમારી થાય છે. પણ તમને એવી મગજમાં લાઈટ ના થાય કે મારા પૂર્વજ મેં નાખી દીધા છે, એ તો મારા જેવી માતા બતાવ તાર ભોન આવે, ખાચી વાત છે મારી, અમે નાખી દીધા હતા. પણ આવું ઝીણું ઝીણું ચાલુ કરે ને, તો અતિ હોશિયાર હોય તો સમજી જાય, પણ તમે તો કોઈ દાડ આવું જ્ઞાન લીધું જ નહીં, તો અતિ સમજણ પડે. એટલે તમે શું કરો, કોઈ ભૂવા જોડ જાઓ, આ હોય નડતા હોય પૂર્વજ, આ ભૂવો શું કે ભાઈ પૂર્વજ એને બતાવે એની માતા સાચું જ બતાવો, દોડા બોડા જોતા હોય કે મારી આ દુખિયારા આવ્યા છે કઈ કહેજે ને, તો એને બતાવો પૂર્વજ નું દુઃખ છે. પણ ભૂવાને એવું જ્ઞાન ના હોય, પૂર્વજ ને બેહાડવાના પધરાવાના, તો ભૂવો શું કે એને આપણે એક કામ કરો, મહિષાગર જઈએ, કોઈ કે ચાણોદ જઈએ, કોઈ કે બીજી સિદ્ધપુર જઈએ, કોઈ સ્ત્રી હોય તો એવું કે ને, તો કે ત્યાં જઈ આપણે નારિયેળ બારિયેળ મેલીએ અને એને જમાડી, પછી રાજી ખુશી ત્યાં પધરાવી દો, મોક્ષ થઈ જશે, મોક્ષ થઈ જાય, થાય, મરી જાય પછી ખાટલો ભરે ને બહાર દાડે, ખબર છે ને બધા રિવાજ છે, આવો ખાટલો ભરવાનો. એ ખાટલો શું કામ ભરે, કે બાર દાડે કે બાર દાડા ધરતી પર જીવ રે, અને પછી બારમા દાડે તેરમા દાડે છે ને એને એની યાત્રા પર જવાનો, એના કર્મ અનુસાર એની યાત્રા કરવાનો સમય બને, એટલે કે એનો મોહ ના રહી જાય ને, એટલે ખાટલામાં બધી વસ્તુ એ મેલે, કાજુ બદામ ઘઉં ચોખા ફ્રૂટ એના ચંપલ કપડા બધું મેલે ને. કોક તો કે અમાર દાદા દારૂ પીતા હતા, દારૂ પોટલી મેલે, મેલે કે નહીં, તો એ ચમ મેલતા, કે છે મોર ના રહી જાય, આરો દારૂ પીતો તો કદાચ દારૂ નહીં મેલીએ, એને બહુ જલેબી ભાવતી હતી કદાચ જલેબી નહીં મેલીએ, અને કદાચ જશે ને આગળ યાત્રામાં તો ભગવાન એની ગતિ આગળ નહીં થવા દે, એનો મોહ અહીંયા જ રાખશે, એટલે બધી વસ્તુ મેલે મેલે. પણ કહું કોઈ ડોશી તમારી દાદી, એના એના દાગીના બહુ હાલા હતા, મરી જ્યાં પછી માણસ દાગીના કાઢ લે, કપડા નહીં કરાવે, કપડા તો કે આપણે રાવણ ના હાલ દો પેલા ના હાલ દો, પણ હોનાની વસ્તુ કોઈ રવા દેતા, કાઢી લેશે ને,
તરત કોઈ જુઓ ને ફટાફટ, ત્યારે આ હોનું થોડી બારી મિલાય એને. એવું કદાચ જીવ એનો, એ દોષીનો જીવ એના દાગીના રહી ગયો હોય કે મારા છે મારા છે મારા છે. હવે એ દાગીના કદાચ વહુ પહેરો ને તો એ દોષી વહુ નહી નડે. થાય જ આ વસ્તુ. તમારું ઘર છે જૂનું ઘર, અને કદાચ કોઈ દાદી કે દાદા રહેતા અને એમનો બહુ મોહ હતો જગ્યાનો, કે મારું ઘર છે મારું ઘર છે. કદાચ ભગવાનના ઘેર જ્યાં અને એનો મોહ રહી ગયો, તો એની આત્મા યાદ ભટક્યા. એટલે જોજો, તમે કંઈક નહીં કહેતા કે અમે સારું મારી આ ઘર જૂનું હતું નવું બનાવ્યું પછી તકલીફો વધી, તો એ નવું બનાવવા પાછળ તકલીફો આવી હોય છે, હોય કે નહીં? કેમ કે અમુક જૂની વસ્તુ પડી હોય ને તમારા દાદા દાદીની, એ તમે ચોક જઈને પધરાઈ આવો ને તોય નડે. પણ આ બધું નડતર રૂપ બહુ ઝીણા ઝીણા હોય છે. આ કોઈ હાથમાં આવે, પણ આપણે દાદા હોય દાદી હોય, થયા છે કે નહીં થયા એ કોઈ ચેક કર્યા વગર તમને એવી ખબર પડવી જોઈએ કે મારા દાદા ને અમારી પ્રત્યે બહુ પ્રેમ હતો, બહુ ભાવ હતો. મારી દાદીને મારી મમ્મીને મારા પ્રત્યે ખૂબ લાડ હતો. હું નાનો દીકરો છું આવતી, અને નાના દીકરાને કે બહુ પ્રેમ હતો. તો સમજી લો, એ તમારી શિકોતરના એ દીકરા જોડે જ આશા હશે, કંઈક કરશે તો મારો આ દીકરો કરશે, મારું બીજું કોઈ નહીં કરે. આ શું ખોટું? એટલે જે સીધો હશે, ભક્તિભાવવાળો હશે, એને વધારે દુઃખ પડે. ઓપરેશન આજનો મોટા મોટો પ્રશ્ન કેવો, કે મારી જેમ ભક્તિ કરે સારું એમ વધારે તકલીફ. અને ત્યાં મારી, અમે કુટુંબમાં કોઈ ભક્તિ નહીં કરતું, દીવા નહીં કરતું, એવું અમે દિલથી માતાને માનીએ છીએ. પણ અમે દુઃખી તો બધા અમારો મજાક કરે છે કે જો ના આખો દાય માતા માતા કરે, માતા એને શું આલ્યું એવું કહે છે ને. આવા મેણાય તમે હોભરો હું જોઉં છું. પણ આવું મેણું ભલે તમે કોઈ મારે, પણ તમારે શું કરવાનું? હોભરવાનું. તમારા તમારા પિતૃ પૂર્વજ હોય ને એ તમને દુઃખ નાખે, એટલે નાખે કે કંઈક કરતા ભૂવા જોડ જાય છે, મજબૂર કરે તમને ના જવું હોય ને. જો કઈક સાનિધ્યમાં એવા આવે છે, પેલા નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક હતા, જગતમાં માતા ભગવાન જેવું કશું હોય નહીં, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા. જેના એવું હતું કે આ બધું અંધશ્રદ્ધા છે, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા. તો વિચારો, અને દેવ એવું કદાચ મજબૂર કરે તમને, એવું મજબૂર કરે, એવા તકલીફો નાખે, એવા ઝીણા ઝીણા તકલીફો એવો વધી જાય ને, કોઈ માણસ કંટાળે ને, એટલે કે સારું ચોક જોડાવા જવું પડશે. એટલે ભૂવા જોડ જાઓ, પૂર્વજ બતાવો, કોઈ મેરળી બતાવો, કોઈ સદી બતાવો, એમાંથી સાચી કઈ એ પ્રશ્ન કરો ને. તો તમારી કુળદેવી માતાને જો હૃદયથી ને દિલથી માનતા હશો, જેવું પોતાની માં છે એમ કરીને માનતા હશો ને, તો મારા જેવું સાનિધ્ય મારી તમારી માં, તમારો કુળનો દીવો અને તમારા પૂર્વજો મારી જા ધોમ લઈને આવી છે. જો તમે કુળદેવીની ભક્તિ કરતા હતા ને, એટલે કુળદેવીની દયા આવી, આ ભૂવે ભીવો ભટક છે ને, ઓનો ઉદ્ધાર નહીં થાય, જા બારે જા, આ તમારી માં લઈને આવી છે. તો તમારી માં માટે, તમારા પૂર્વજો માટે આટલું કરજો. હું તો કહું મસાણી મેલડી કદાચ નહીં હોય પેઢી તો ચાલશે, પણ તમારી કુળદેવી, તમારા પૂર્વજ, તમારી બાર શિકોતર, તમારી દાદી શિકોતર, અને બીજી એક બઈ શિકોતર, કેટલી જાતની શિકોતર આવે? ચાર જાતની. એક બાર શિકોતર, એક બઈ શિકોતર. બઈ શિકોતર એટલે જે પરણેલી બઈ હોય અને 35-40 વર્ષે મરી જઈ હોય, એને બઈ શિકોતર કે. આત્મહત્યા કરીને કે કોઈ ગોવાવાના ખાટલે, તે એક શું દુષ્ટ આત્મા થાય. જેટલી નાની ઉંમરમાં જઈ હોય ને એટલી વધારે ખતરનાક થાય, જેમ કે એને જીવનમાં કશું જોયું જ ના હોય અને અનુભવ કર્યા જ ના હોય, સુખ ભોગવી જ ના હોય, એ પેલા મૃત્યુ થઈ ગયો અને એટલે દુષ્ટ થાય. એટલે બાર શિકોતર, ભય શિકોતર અને દાદી શિકોતર. દાદી શિકોતર 70 વર્ષે થાય ને 80 વર્ષે થાય, જેવો તમારી દાદીનો મોહ હોય એ પ્રમાણ થાય. અને ચોથી વહાણવટી શિકોતર. બરોબર ને?
શિકોતર એટલે કોઈ ભાઈ હોય ને એ ભગવાન ના ઘેર જાય દેવ થાય એનું નામ શિકોતર કહેવાય. બરોબર, હવે તમે તમે જાણો જ છો કે અમારી બહાર શિકોતર હતી તો એમાં બેહાડવામાં એની જો સોદા કરવાના હોય, વિચારો. તમે જાણો છો કે મારી દાદી મને સપનામાં આવેલી છે, મારી દાદી થઈ છે અને એનો જીવ અમારામાં હતો, તો શું એને બેહાડવા માટે એને સોદો કરવો પડે કે બા તું સારું કરે તમે તને બેહાડીએ? પણ બાને મેં આખા ગામની ભૂખ લાગી હોય અને તમે કોઈ ભૂખ્યો માણસને એમ કહો કે જા પાણી ભરલાય તો કે બાપ મને બહુ ભૂખ લાગી છે મને ખાવા દે, પછી તું કહેતો ચોકડીએ હાઈવે જવું અને તું કહેતો ચા લઈ આવું, પણ મેં પહેલા મને કંઈક ખાવા દો. એટલે ભગવાન તમારું પૂર્વ તમારી શિકોતર માતા તમને પ્રમાણે સારું પહેલાં કરી શકે છે કે પહેલાં જાઓ દીકરાઓ તમારું સારું કરી દઉં પણ પછી હું માતા બેહું, પણ એના સત તો હોવું જોઈએ. જેમ હું મેળડી છું તો મારા સત અનંત છે, તો જો તમે મને નહીં કહેતા તો હું કામ કરી આલું છું. કહશો તો બરોબર છે, પણ નહીં કીધું જેને પ્રાર્થના નહીં કરી ને એના મેં કામ કરી આલ્યા, ચમ કે મારા સત છે. તો તમારે શિકોતર, તમારી બહાર શિકોતર, તમારા પૂર્વજોનો તમારું કામ કરવું છે. તમે અરજી મૂકો છો ને કે દીકરા નોકરી મળી જાય, દીકરાને સંબંધ થઈ જાય, મારા પૂર્વજને બેહાડું. પણ દીકરાને સંબંધ કરવા આતર પૂર્વજ રાજી છે, પણ એનામાં કંઈક સત્તો પૂન તો નાખો, તમે બેલેન્સ તો નાખો, પાવર તો કંઈક આલો તો પાવર વાપરે. હા શું ખોટું, એના કંઈક પાવર હોય તો એ પાવર નો યુઝ કરી શકે ને, લો બેટરી હોય એના પછી મોબાઈલ હેડ થરો, તમારો બેટરી લો હોય તો મોબાઈલ હેડ છે, એના માટે ચાર્જિંગ કરવું પડે. અને ચાર્જિંગ ચાર્જિંગ તો બરોબર છે, ચાર્જિંગ વગરનો મોબાઈલ નકામ હોય છે, એના માટે ડેટા પૂરવા પડે. એવી રીતે પૂર્વજ છે ને એ ખાલી બેટરી સમજો તમારી ઘરની, ખાલી ખાતું છે, જેમ કે આને કોઈ પૂનદાન બહુ કર્યા નહીં. હવે તમે ખાલી શું કરો, વધાર નહીં તમારા પિતૃ પૂર્વજ શિકોતર બાર શિકોતર ને ખાલી પાટલી પર દીવો કરી અને વ્યવહાર આલો ને અને પાણી પીવડાવો ને, એટલે આટલા વર્ષોથી જે એની ભૂખ હોય ને એને શાંત થઈ જાય, શાંત થઈ જાય એટલે આનંદ થઈ જાય ને કે ઘણા વર્ષો પછી મને કોઈએ પાણી પીવડાવ્યું. પાણી તો એ પીવા નહીં આવો રૂબરૂ, પણ તમે એના ધરાવશો ને અર્પણ, દેવનો તો શું સૂક્ષ્મ રૂપે તમે મન માતા નામ કરીને ધરાવો એટલે હું પામી લઉં છું ને, એવી રીતે તમારા પૂર્વજને ખાલી ધરાવો ને તમે પાણી ધરાવો ને એટલે એના જે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને એનો સંતોષ થઈ જાય પેટમાં. જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો પછી તમે ત્યાં શાંત થઈ જાઓ, થઈ જાઓ. અને ભૂખ્યા હોય ને કોઈક તમને કંઈક કહેતો કેવું મગજ જાય છે. એટલે પૂર્વજો તમારા શિકોતર, તમારી દાદી શિકોતર ને આવી ભૂખ હોય અને એ ભૂખ તમારા તમારી પેઢી જોડે જ એ માગીએ કે બાજુવાળા નડવા જાય, એ તમને જ નાખે નુકસાન. કંઈક કરતા કહે છે આ મન આલસ, પણ તમે જો પાટલી પર ખાલી આટલું કરી એના નોમથી વધાર નહીં, પણ થોડું થોડું 5 કિલો 11 કિલો 25 કિલો તમારી યથાશક્તિ પ્રમાણે તમે ખાલી એમ કહો ને કે મારા પૂર્વજ મારા દાદા એને બેહાડ્યા છે ભગવાન, એના ખાતામાં ગાયોના પૂરા નાખું છું, લો જમા કરજો, એટલે એના નોમથી નાખ્યું ને એટલે એના બેલેન્સ પડ્યું. શું પડ્યું? બેલેન્સ પડ્યું, એટલે એને શક્તિ આવો, પાવર આવો, હા હું તાજો થઈ ગયો. હવે તમે ખાલી ઈચ્છા કરો ને ઈચ્છા કે મારે આ નોકરી જોઈએ, તમારો પૂર્વજ મારા પહેલા પહોંચી જાય એનું નામ એ કહેવાય. કેવું? મારા પહેલા મને મેળડીને તો યાદ કરતા કરતા હું આવું, મારા પહેલા તમારા પૂર્વજ તમારા દાદા દોડી જાય અને હું કામ કરવા જોઉં તો કે હું જોઉં તમારા દાદા મેં કરી દીધું, તું તાર રહે તાર જગ્યાએ. આ શું ખોટું? એટલે મારે આખી જિંદગી તમારા કામ નહીં કરવાના. તમે મને ભાવ આલો છો તો લગી હું કરીશ, તમે મને બહુ લાડ કરો, રામ માડી રામ બધું કહો ને એ મને વાલ કરો છો તો હું થી કરીશ, પણ આ જીવન તો કોઈ મને વાલ કરવાના નહીં. જેમ કે મનુષ્ય છે, કાલ મગજ ફરી જાય, કાલ બીજે. આ શું ખોટું? એટલે મારે તમને એ બતાવવું છે કે મોટી મોટી માતાઓ તમે ખોરો છો, મસાણી મેળડી સધી માતા, પણ પહેલા તો તમારા ઘેર તમારા લોહીએ લાગતા પિતૃ પૂર્વજ શિકોતર બાર શિકોતર ને રાજી કરી લો. માતાનું કોઈ દુઃખ હશે ને તો તમારી નોની અમથી બાર શિકોતર આવડી હશે, જેટલી આવડી ને, પણ મસાણી મેળડી ને રોકશે કે ઉભી રહે મારી વસ્તી છે. એવું આ તમને નવી વાત લાગશે,
આટલી નોની બાળ શીખો તાર મશાણી વેલડી ને રોક કે એવી ચેવી ના. પણ પોતાની મા હોય ને કે પોતાનો દીકરાને કોક મારતું હોય ને તો એ માં કદાચ એના હોર ઝીલી લે પણ એને મારવા ના દે. એના વતી એ બાળ શીખો તાર કદાચ દુઃખ વેટી લે પણ તમારી હુંધી વાગરી નાક વાંચ ના આવવા દે. એનું નામ માતા કહેવાય. હવે તમારા ઘેર આવા દેવ ખતરનાક સજ નહીં, બધાને ઘેર છે. મેલડી છે, ચામુંડા છે, મહાકાળી છે, શિકોતર છે, બાર શિકોતર છે, કોઈના ઘેર ઝોપડી છે, કોઈના ઘેર મશાણી છે. સજ ખતરનાક, ટોપના ગોરા જેવી નહીં. આમ ભડાકો કરે એટલે હોમે વાળા ઉડાડ દે એવી માતાઓ નહીં. પણ તમને ચલાવતા નહીં આવડતું. તમનું ટોપ લાઈન ઊભી કરી દો, લો આ ટોપ ભડાકો કર. પણ ભડાકો કરતા આવડતું જોઈએ ને. સાચું ખોટું? પણ આપણે કોઈ ભડાકા નહીં કરવાના. આ ઇન્ડિયા વાળા, પાકિસ્તાન વાળા બધા ટોપો રાખે છે તો શું એકબીજા પર રોજ ભડાકા કરે છે? ના, ખાલી બીવડાવા જ રાખી છે કે અમારે જો મોટી પરમાણુ બોમ્બ છે. એટલે આ બધી માતાઓ તમારી પરમાણુ બોમ્બ તરીકે છે કે આના ઘેર મેલડી છે, એનું નામ ના દેવાય. કહેવાય કે નહીં? એટલા માટે ઘડિયાઓ રાખતા. પણ આ બધું જોડતા હોય, સમજ હોય પૂરેપૂરી, તો જેટલા ઘેર જઈને પોતાના પિતૃને કોઈ પ્રમાણ વગર બેહાડવા તૈયાર છે? જો હજુ રહી રહીને વાગરી ઊંચી થાય, ભલે જેટલા બેહાડ દીધા, બેહાડ દીધા એ તે જેટલા બેહાડવા તૈયાર છે કે આમાં અમારે કોઈ સ્વાર્થ નહીં રહે. ગોડા પોતાના જોડે સ્વાર્થ રખાય, પોતાની માં પોતાના પૂર્વજ જોડે સ્વાર્થ રખાય. પેલો બે લાકડી વધારે મારે તમારો ડોહો દાદો એ આટા લગીને મારી પ્રોપર્ટી મારી વાપરવી છે, મારા ઘરમાં તો તું રહેશે, પાછો મને બિહાડવા ના પાડે, વધારે ખીજાય કે નહીં? એટલે જો આવી ખાલી આટલી સમજ લઈ લીધી ને, કુળદેવી ચઢવ માતા જે પૂજો છે એ બરોબર છે, પણ પૂર્વજ બાર શિકોતર શિકોતર કદાચ આવી ફરતી માતા જોડતા હોય ને, તમારે કહેવાની રાહ ના જોતા. બે દીવા વધશે એ જ, તમારી પેઢીમાં બે દીવા ખાલી વધશે એ જ. પણ તમારું કલ્યાણ ના કરી આલું તો સોલંકી પેઢીનું મેલડી. એનું કારણ છે કે મારે નહીં તમારી જોડે કોઈ આશા. છે આશા? કોઈ એવું કહેતું હોય મને કહો હેડો. કોઈ નહીં, પૂર્વજ નો દીવો સ્ત્રી થી થાય તો હા થાય, બેહાડાય અને સ્ત્રી કોઈ દીકરી કોઈ ભાઈ પૂર્વજ નો દીવો કરી શકે છે. હું તો કહું છું ગોગા મહારાજ નો દીવો થાય. પણ તમારા પૂર્વજ એટલે તમારા વડીલ કહેવાય, અને પહેલા કોઈ સસરા બેઠા હોય તો વહુ આટલી લાજ કાઢીને બેહે આગળ. કદાચ એકદમ આવી જાય તો પેલા સસરા આવે ને તો આમ ખોખારો કરે કે હું આવ્યો, એટલે પેલી વહુ ઓઢી લે. એવું જોયું છે, હતું જ અને અત્યાર છે જ, કઈ ગામડાઓમાં હજુ રિવાજ ચાલુ. એટલે તમારા પૂર્વજ છે, ગોગા મહારાજ છે, કે હનુમાનજી છે, કે શંકર ભગવાન છે, કોઈ પણ પુરુષ દેવ, કે રામ ભગવાન, કે કૃષ્ણ ભગવાન, કોઈ પણ પુરુષ દેવની આગળ કોઈ પણ સ્ત્રી જાય પૂજા પાઠ કરવા તો ખાલી માથે છે આટલી લાજ રાખીને જાય ને, એટલે એ દેવની કદાચ મર્યાદા જળવાઈ રહે અને એની પૂજા તમારી ભક્તિ એને સુધી પહોંચાવું. મેરડી કહું થાય સ્ત્રીઓથી થાય. કોઈ એવું કહેતું હોય ના થાય તો મારા જોડે લાવજો, હું કહું છું થાય થાય હું કહું છું. પણ મેં શું કીધું, પવિત્રતાનું ધોન રાખી અને મર્યાદાનું પાલન કરી અને ખાસ આટલું પાલન રાખજો. અમુક હોવો તો કદાચ ઘેર પૂર્વજ બેહાડ્યા હોય અને આ કચરો વાળતી હોય તો માથે તો ઓઢેલું ના હોય. કોઈ નહીં કે આપણે ચાલશે, અને આટલે કદાચ રાખે માથેથી કાઢી નાખે અને કચરો કચરો વાળતી વાળતી પૂર્વજ ના બેહાડેલા હોય ત્યાં જાય તો પેલો પૂર્વજ બહાર રહી જાય કે દીકરી તને શરમ નહીં પણ મને તો શરમ છે, હું જઉં છું, જતો રહે કે નહીં. એટલે કોઈ ઘરમાં ના હોય ને તો એવું નહીં વિચારવું કે કોઈ નહીં જોતું, ચાલશે. આપણે અત્યારે ચોક કોઈ સસરા કે કોઈ જેઠ બેઠા છે તો આપણે માથે રાખીએ, લાવ કાઢ નાખીએ. પણ ઘેર પૂર્વજો છે, ઘેર માતાઓ છે, એની મર્યાદા ભલે તમે બહાર ગમે તેમ રાખો પણ ખાલી એ જોતા એનું શ્રીપણ હોય ને, એની હોમે તમારી દ્રષ્ટિ હોય ને, એ તો ખાસ મર્યાદા રાખવી રાખવી ના. નકર પૂર્વજ ગમે તેટલા બિહાડશો પણ નાહી જશે. પછી પૂછવા આવશો કે મારી પૂર્વજ તો બિહાડ્યું પણ અમને લાગતા નહીં બેઠા છે,
એટલે મારે કારણ બતાવવાનું કે દીકરી તું આ માથે લાજ નહીં રાખતી, પૂર્વ છ મહિને નાહી જો. આ શું ખોટું? ભલે રામ.